પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રમેશભાઈ ધડુક આપણી સાથે છે. રમેશભાઈ શું કહેશો, જે રીતે આપની ભાજપ તરફથી આપ ઉમેદવાર છો, કઈ રીતની તૈયારી છે, શું માનો છો? પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના સમસ્ત બધા આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એને મારી ઉપર વિશ્વાસ રાખી અને જે ટિકિટ આપી છે. તો પાર્ટીના ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, વિજયભાઈ રૂપાણી સાહેબ, જીતુભાઈ વાઘાણી સાહેબ અને અમારા બધા પાર્ટીના આગેવાનોનો પહેલાં તો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે જે એને આ સીટ ઉપર મારી ઉપર વિશ્વાસ મૂક્યો જીત માટેનો. શું માનો છો કે એવા કામો છે કે જેને લઈને આપ લોકોની વચ્ચે જવાના છો? કામો તો મારું આમ જોવો તો પહેલું પગથિયું રાજકારણમાં, પણ પોરબંદર જે લોકસભા વિસ્તાર આવે છે એમાં કોઈ પણ કામ હશે એ કામમાં હું પૂરો પહોંચી વળીશ એવી મને ખાતરી છે. ખાસ કરીને સૌથી મહત્વની, આપ એક પણ ચૂંટણી લડ્યા નથી અને સીધી સંસદની ચૂંટણી, આમ કેવું ફીલ થાય છે, કેવું અનુભવ કરી રહ્યા છો આપ? ફીલ તો હમણાં થોડાક દિવસ હું મારું રાજકારણમાં પ્રવેશ તો 1988 નગરપાલિકા સે મારું સ્ટાર્ટિંગ હતું અને હું ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે હું રહ્યો છું. ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન તરીકે મેં રહી ચૂક્યો હોઉં. હું પાર્ટીમાં મારી પાસે હોદ્દો નહોતો પણ હું પાર્ટીના કામ માટે તો સક્રિય હતો જ. પાર્ટીના કામ માટે આપ સક્રિય હતા. જે પોરબંદર લોકસભા બેઠક છે તે અત્યાર સુધી રાદડિયા પરિવારનો દબદબો રહ્યો, આ વખતે રાદડિયા પરિવાર ચૂંટણી મેદાને નથી, પર અને જ્યાં ક્યાંક ને ક્યાંક જે રીતે જોવા મળ્યું છે કે પોસ્ટર પણ જોવા મળ્યા હતા, શું માનો છો આપ, કોઈ પડકાર રહેશે આ બેઠક પર? પોસ્ટર તો હું છે કોંગ્રેસ વાળા મારી અને અમારું નામ જે કામારા લગાડેલા હે હું, એટલે ઘણી વખત આવું બનતું હોય, મારી હવે કોંગ્રેસ વાળા અને કે આને લગાડ્યા છે. બાકી આ ટિકિટ જ જયેશભાઈ રાદડિયાએ મને અપાવી છે. જયેશભાઈ રાદડિયા અમારા કેબિનેટ મંત્રી છે અને અમારા વિઠ્ઠલભાઈના દીકરા છે. જો એની ઈચ્છા ન હોય તો મને ટિકિટ જ ન મળે, એટલે મારે એ કોઈ વસ્તુ એમાં પડવા જેવું નથી. અને જયેશભાઈ મને એમ કીધું કે 23 તારીખ લગી મારે ક્યાંય જવાનું નથી. રમેશભાઈ તમે જે રીતે કહો એ રીતે જ મારે કરવાનું છે. નહીં રમેશભાઈ, જે આપના હરીફ ઉમેદવાર છે લલિતભાઈ વસોયા, તે ખેડૂતના મુદ્દે એવું કહી રહ્યા છે કે ભાજપ સરકારે ખેડૂતો માટે કાંઈ નથી કર્યું. આપ યાર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છો, શું માનો છો આ વાતને લઈને, શું કહેશો આપ? ખેડૂત માટે આ સરકાર કરે જ છે અને ઘણા કામ કર્યા છે. વિરોધ પક્ષને તો બોલવાનું હોય, બાકી કામ ભારતીય જનતા પાર્ટી ખેડૂતની જ પાર્ટી છે અને ખેડૂત માટે એને કરેલું જ છે. અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂત માટે અમે ઘણું કામ કરેલું છે. જે રીતે આ પાટીદાર નેતા છો, સામાજિક આગેવાન છો, હાર્દિક પટેલ આ જે લોકસભા બેઠક છે ત્યાં પ્રચાર કરવા માટે આવવાના છે, આને આપ કઈ રીતે જુઓ છો? પ્રચાર કરવાની તો બધાને છૂટ છે ને, ગમે તે આવે, હાર્દિકભાઈ આવે તો કોઈ અમારી ના જ નથી. સમગ્ર સમાજ અમારી સાથે છે, સર્વજ્ઞાતિ મારી સાથે છે. શું માનો છો કેટલા મતે આપનો વિજય થશે, કયા પ્રકારની તૈયારી આપ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે? મારી ફૂલ તૈયારી છે અને લીડ આવશે ત્યારે ખબર પડશે કે કેટલા મતે લીડ આવી. જે બાહુબલી સીટ પણ આ કહેવામાં આવે છે, કારણ કે ભૂતકાળમાં એવું પણ જોવા મળ્યું છે કે જ્યારે પણ ચૂંટણી હોય આ બેઠક ઉપર વાદ વિવાદ થાય, સાથે સાથે અણબનાવ પણ સામે આવતા હોય છે, એને લઈને આપ શું કહેશો? આ વખતે કોઈ વસ્તુ થવાની નથી, કોઈ પ્રશ્ન આ સીટ ઉપર કોઈ માથાકૂટ કે કોઈ પ્રશ્ન રહેવાનો નથી, એ હું તમને ખાતરી આપું. આપ સંસદ સભ્ય બનો તો કયા કયા કામો, કયા કયા વિકાસના કામો અહીં કરવામાં આવશે? વિકાસના કામો સંસદ સભ્ય બનવું એટલે હું તો સંસદના કામ કરીશ ને, ગુજરાતમાં કામ કરવાનો હોવા, એટલે જે કોઈ કામ હોય સંસદને લગતા પછી ગુજરાતને લગતા બધા કામ, હું તો બધા કામમાં મને મજા જ આવે કે ભાઈ આપ જે કંઈ કામ હોય બધા કામમાં ધ્યાન આપશું. ખાસ તો અમારા ખેડૂતો માટે પાણીના પ્રશ્ન જે કાંઈ છે, પીવાના પાણીના પ્રશ્ન, એ બધા પ્રશ્નો અમે દૂર કરવાના છે. ખેડૂતના પ્રશ્ન હોય કે પછી સામાજિક પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નોને તેઓ વાચા આપશે તેવો દાવો કરી રહ્યા છે. ભારે લીડથી તેઓ આ બેઠક પર વિજય થશે તેવું પણ તેઓ દાવો કરી રહ્યા છે અને જે પણ મુદ્દાઓ છે તે મુદ્દાઓમાં ભાજપ દ્વારા તેમનું સમાધાન કરવામાં આવ્યું છે અને આ જ બેઠક પર રાદડિયા પરિવારનો દબદબો રહ્યો હતો અને આ જ બેઠક પર રમેશભાઈ ધડુક પણ વિજેતા થશે તેવો તેઓ દાવો કરી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ગોંડલ.